आणंद स्थित इंस्टीट्यूट ऑफ रूरल मैनेजमेंट अथवा तो ईरमा खाते प्लेसमेंट वीक दरमियान पोस्ट ग्रेजुएट डिप्लोमा इन मैनेजमेंट रूरल मैनेजमेंट नी બેચના તમામ 251 વિદ્યાર્થીઓએ જોબ મેળવી છે, જેમાં સૌથી વધુ પેકેજ ફ્લિપકાર્ટ દ્વારા ઓફર કરવામાં આવ્યા છે. ફ્લિપકાર્ટ તરફથી 26.50 લાખ વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી હતી. પ્લેસમેન્ટમાં સૌથી વધુ 26.50 લાખ વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી હતી. ગત વર્ષ કરતા 39.47% વધારે રૂપિયાની ઓફર કરાઈ છે. પ્લેસમેન્ટ વીક દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા 431 જોબની ઓફર પણ કરાઈ હતી. GCMMF डेरी सहकारी मंडळीओ बैंको NBFCS कृषि व्यवसायो कंसल्टिंग अने विकास क्षेत्र संस्थाओ प्लेसमेंट प्रक्रियामां पहोंची हती. फ्लिपकार्ट ICICI बैंक एक्सिस बैंक गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन एटले के अमूल नेशनल डेरी डेवलपमेंट बोर्ड क्रेड एवेन्यू सहित नी कंपनीओ पहोंची हती. राजस्थान ना गोयल मुकुंद ने 26.6 लाख रूपयानी ऑफर पण कराई हती. માધવી શ્રીધર ને પણ જંગી પેકેજ ની ઓફર કરાઈ છે. તો ઇસ બાર લગભગ 130 કંપનીઝ ઇન્ટરેસ્ટ દિખાએ થે એન્ડ 7 કંપનીઝ કેમ્પસ કો આયે થે રિક્રુટમેન્ટ કે લિયે વર્ચ્યુઅલી કુછ કંપનીઝ મોસ્ટ ઓફ ધ કંપનીઝ તો વર્ચ્યુઅલી કિયે થે કુછ કંપનીઝ આયે થે ફિઝિકલી. સો ઇસ બાર હમારા સેલરી પેકેજ ભી બહોત અચ્છા રહા હૈ કમ્પેર્ડ ટુ ધ પ્રીવિયસ યર. सैलरी एवरेज सैलरी है 14.6 लाख्स है एंड मीडियम सैलरी है 15 लाख्स. हाईएस्ट सैलरी है 26 लाख्स पर गया है. હું બરોડાની વાસી છું, હું અહીંયા જ ભણી છું અને પછી હું મારા ગ્રેજ્યુએશન પછી હું એમાં આવી. કુરિયન સરનું, ડૉક્ટર કુરિયન સરનો જે ડ્રીમ હતું જો કે ગ્રામીણ સશક્તિકરણનું, તે અમને ખૂબ જ પ્રેરિત કર્યું ઈરમાને જોઈન કરવામાં. મારું પ્લેસમેન્ટ આ વર્ષ મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સમાં થયું છે, જ્યાં મારું પેકેજ 13 લાખ છે. બીજા સ્ટુડન્ટને જે પ્રેરણા જે અમે આપી શકીએ છીએ ઈરમાના સ્ટુડન્ટ્સ, એ તે છે કે તમને ઘર થોડી પણ પ્રેરણા છે કે અંદરથી તમને એવું લાગે કે તમને ગ્રામીણ વિકાસ કે ગ્રામીણ સશક્તિકરણ ના લીધે કશું કામ કરવું છે કે કશું તમને સમાજને પછી પાછું આપવું છે જે પણ તમે ભણ્યા છો તમારી જિંદગી સુધી, તો તેના લીધે ઘર તમને કશું ભણવું છે કે તમને કોઈ પ્લેટફોર્મ જોઈએ, તો તેના લીધે ઈરમા તમારા લીધે પરફેક્ટ કેસ છે. મેં ઈરમા એટલે જોઈન કિયા મેરે ગ્રેજ્યુએશન કે બાદ, ક્યુંકિ મુજે ડોક્ટર વર્ગીસ ક્યુરિયન ઓર જો ઈરમા કા જો મોટો હૈ વો કાફી પ્રેરિત કિયા થા. जैसा कि डॉक्टर वर्गीस कुरियन और ईरमा के बारे में कहा जाता है कि यहाँ से जो मैनेजर्स निकलते हैं वो अपने आप के लिए निर्णय नहीं लेते हैं, वो दूसरों के लिए निर्णय लेते हैं, इसलिए ईरमा के मैनेजर्स को डिसीजन मेकर्स भी कहा जाता है. बाकी दूसरे मैनेजमेंट स्कूल्स के छात्रों को केवल मैनेजर्स कहा जाता है. तो ये बात मुझे काफ़ी प्रेरित करती थी. और ईरमा में रहते हुए जो हमारा विलेज फील्डवर्क सेगमेंट होता है, जहाँ पर हम गाँवों में जाके 2 महीना बिताते हैं, और हमारा जो इंटर्नशिप होता है जहाँ पर हम 2 महीने कंपनी के साथ काम करते हैं, तो जो हमारा जिस तरह का काम होता है उसको देख के भी मुझे ये बात का आश्वासन हुआ कि जो ईरमा और डॉक्टर वर्गीस कुरियन जो बात कहते थे वो बिल्कुल सही थी.